અમદાવાદમાં વધુ એક બ્રિજ આજે ખુલ્લો મુકાશે. એસજી હાઈવે પર વધુ એક બ્રિજને આજે લોકો માટે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. થલતેજ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધીનો આ બ્રિજ છે. કુલ 4.5 કિલોમીટર સુધીનો એલિવેટેડ બ્રિજ. 1.5 કિલોમીટર સુધીની કામગીરી પૂર્ણ થઈ છે. 1.5 કિલોમીટર સુધીનો બ્રિજ આજે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ચાલુ સપ્તાહે જ એસજી હાઈવે પર 2 બ્રિજ ખુલ્લા મુકાયા હતા. અમિત શાહના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થયું હતું. એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ આ બ્રિજના ઉદઘાટન થતા ઘટશે. થલતેજ જે અંડરબ્રિજ છે તેનાથી આગળ જતા ઝાયડસ સર્કલ આવે છે ત્યાં નવો બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. અને આ બ્રિજ છે તે આજે 3.5 કલાકે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકાવવાનો છે. કહી શકાય કે એસજી હાઈવે પર છેલ્લા 2 વર્ષમાં અનેક બ્રિજો બન્યા છે તે ખુલ્લા મૂકવામાં આવે છે. કારણ કે સૌથી અમદાવાદનો વાહનોનું ભારણ રહેતો રોડ કહી શકાય એસજી હાઈવે, તેના પર અત્યાર સુધી ભારણ રહેતું હતું. પરંતુ અવનવા જે બ્રિજો બનાવવામાં આવ્યા છે તેને લઈને હવે જે રોડનો ટ્રાફિક છે તે ઘટશે. એટલે ચોક્કસથી કહી શકાય કે બ્રિજ જે છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે. અને આજે 3.5 કલાકે નીતિનભાઈ પટેલના હસ્તે આ ઉદઘાટન કરવામાં આવશે. એટલે ચોક્કસથી કહી શકાય કે એક નવું ફરીથી ટ્રાફિક જે ઝાયડસ સર્કલ ખાતે થતું હતું તેની અંદર હવે રાહત મળશે. કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ.